હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણના ધોરણ 4 એની અંદર 5 છે આપણે 21 જગત મારા ઘરમાં, એમાં પહેલો ભાગ આપણે પહેલા વિડિયો દ્વારા ભણી ગયા. હવે આગળનો જે અધૂરો ભાગ છે આપણે આગળ જોઈશું. પાના નંબર 161 ઉપર એક ચિત્ર આપેલું છે, એની અંદર એક ફુગ્ગા, બધા છોકરાઓ છે શું લે છે, એમના હાથમાં શું દેખાવા જતા ફુગ્ગાઓ દેખો બધા જ આ ચિત્ર ફુગ્ગાઓ દર લે છે. એમ તો એક મીનાકાકી હોય છે, એ છોકરાઓને ફરવા માટે લઈ જાય છે. હવે ત્યાં જઈને શું શું કરે છે આપણે હવે આગળ જોઈશું. એક દિવસ મીનાકાકી પિન્ટુ અને પિંકી તથા તેના મિત્રો સાથે તે દરિયા કિનારે ફરવા માટે જાય છે. તેઓ રેતી અને પાણીમાં રમે છે, ચકડોળની સવારી પણ કરે છે. દરિયા કિનારે કોણ કોણ જાય છે તો પિન્ટુ, પિંકી તથા તેમના મિત્રો ને દરિયા કિનારે કોણ લઈ જાય છે તો મીનાકાકી હતા એ બધાને એમના મિત્રોની સાથે એ દરિયા કિનારે ફરવા માટે લઈ જાય છે. તેઓ રેતીમાં અને પાણીમાં રમે છે અને ચકડોળની સવારી પણ કરે છે. ત્યારબાદ તેમણે ભેળપુરી ખાધી અને ફુગ્ગાઓ પણ લીધા. પછી દરેકે બરફ ગોળો ખાધો, કુલ્ફીની મજા માણી. કુલ્ફી વેચનારે પૈસા લેવામાં ભૂલ કરી, જે કુલ્ફી વેચવાનો હતો એને કુલ્ફીના પૈસા લેવાની અંદર થોડી ભૂલ કરી. તેને 7 બદલે 5 કુલ્ફીના પૈસા ગણ્યા. 7 જણે કુલ્ફી લીધી અને 5 જણના પૈસા એ કુલ્ફીવાળાએ ગણ્યા. બાળકોએ વિચાર્યું આપણા પૈસા બચ્યા, એટલે બાળકો વિચારે છે કે આપણા તો પૈસા બચી ગયા, કારણ કે 5 કુલ્ફીના પૈસા લીધા અને 2 ભૂલી ગયા. એ જે કુલ્ફીવાળા જે કાકા હતા એ કુલ્ફીના પૈસા લેવાનું એમને જોરથી ભૂલી ગયા, એમને 5 કુલ્ફીના પૈસા લીધા. પરંતુ મીનાકાકીએ કુલ્ફી વેચનારને 7 કુલ્ફીના પૈસા આપી દીધા. તો અહીંયા આ જે વાત છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આપણે કોઈની પાસેથી કોઈના પૈસા રીતના લેવાય નહીં, કોઈની વસ્તુ પૈસા વગર લેવાય નહીં. આપણે ભૂલમાંથી એમને આપણી જેથી પૈસા ઓછા લીધા, પરંતુ આપણે આપણી પ્રામાણિકતા બતાવીને આપણે એમને પૈસા, આપણે જે વસ્તુ લીધી હોય એના પૈસા પૂરેપૂરા આપી દેવા જોઈએ. તો અહીંયા મીનાકાકીએ તે દિવસે જે કર્યું તે બાળકોને હંમેશા યાદ રાખશે. એટલે જે મીનાકાકીએ શું કર્યું કે 7 કુલ્ફીના પૈસા, 7 કુલ્ફીના આપવાના હતા એટલે એમને પૂરેપૂરા પૈસા તે પેલા કુલ્ફીવાળા બહેને આપી દે છે. તો અહીંયાથી આપણને શીખવા મળે છે કે આપણે કોઈ દિવસ કોઈનું કોઈના પોતી રીતના પૈસા આપણે લેવા જોઈએ, વસ્તુ લેવી જોઈએ નહીં. આપણે જે વસ્તુ લઈએ એને આપણે પૈસા આપી દેવા પૂરેપૂરા જોઈએ. હવે આપણે થોડા 1-2 પ્રશ્નો છે એ જોઈશું કે તમારા કુટુંબમાં મીનાકાકી જેવું છે કોઈ? તો અહીંયા સવાલ છે કે તમારા કુટુંબમાં કોઈ મીનાકાકી જેવું છે તો કોણ છે? તમારા ઘરમાં પણ કોઈ હશે જેવું મીનાકાકી જેવું? તો હા, મારા કુટુંબમાં મારા મમ્મી છે એ મારા મીનાકાકી જેવા છે. તે પણ કોઈ પણ વ્યવહારમાં કે બજારમાં શાકવાળી કે વેપારીની ભૂલ થાય તો તરત જ ભૂલ સુધારીને એને પૂરેપૂરા પૈસા આપી દે છે. અને એને ઘણીવાર મારી મમ્મીને મારી પ્રત્યક્ષ નજરો સમક્ષ જોયા છે. ઘણીવાર આપણે પણ એવું થતું પછી આપણા ઘરમાં કોઈ શાકભાજીવાળા કોઈ હોય કે પછી બજારમાં જવાનું કશું લેવા જતા હોય તો આપણે એ વેપારી પાસેથી લેતા હોય ને એ વસ્તુ આપણી જોથી પૈસા લેવાનું ભૂલી જાય, પરંતુ આપણે આપણી પ્રામાણિકતાથી એને આપણા પૈસા જે વસ્તુ લીધી હોય એને આપી દેવા જોઈએ. હવે હું શું કરું એના વિશે આપણે થોડું જાણીએ. અક્ષય તેની દાદીને ખૂબ ચાહે છે. અક્ષય હતો એની દાદીને ખૂબ જ ચાહે છે. તેની દાદી પણ તેને ખૂબ જ વહાલ કરે છે. તેના દાદી હતા તે પણ તેને ખૂબ જ વહાલ કરે છે. તે સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા. તેના દાદી હતા એમને ખૂબ જ સ્વચ્છતા એટલે ચોખ્ખું રહેવાનું ખૂબ જ ગમતું હતું. અનિલ અક્ષયનો મિત્ર છે, તેની દાદીને પણ અનિલ પસંદ છે. અક્ષય અનિલનો મિત્ર છે, તેની દાદીને પણ તેનો મિત્ર તેને પસંદ છે. પરંતુ એક વાર તે વારંવાર કહે છે કે તેને અનિલના ઘરે કોઈ વસ્તુ ખાવા પીવાની નહીં. તેના દાદી હતા તેને કહે છે કે તારે તારા મિત્રોને ત્યાં કોઈ પણ વસ્તુ ખાવા પીવાની નહીં, કારણ કે તેના ઘરે અવારનવાર કોઈને કોઈ બીમાર રહે છે. કારણ કે તેના ઘરે કોઈને કોઈ બીમાર રહે છે એટલા માટે તે ખાવા પીવાની ના પાડે છે. એક દિવસ અનિલના ઘર નજીકના મોટા મેદાનના વોલીબોલ મેચ હતી. એક દિવસ અનિલનું ઘર હતું ત્યાં આગળ મેદાન, નજીકનું મેદાન હતું ત્યાં આગળ શું હતું, વોલીબોલની મેચ રમાતી હતી. તે દિવસ ખૂબ જ ગરમી હતો. તે દિવસે ખૂબ જ ગરમી હતી. દરેક જણ મેચ પછી ખૂબ જ થાક્યા હતા. દરેક જણ મેચમાં રમતા હતા એટલે તે ખૂબ જ થાકી ગયા હતા. તેઓ તરસ્યા પણ થયા હતા. તેમને પાણીની પણ ખૂબ જ તરસ લાગી હતી. અનિલે બધાને તેના ઘરે આમંત્રણ આપ્યું. એટલે અનિલે શું કર્યું, તેના બધા જ મિત્રો હતા એને પોતાના ઘરે આવવાનું પાણી પીવા માટેનું આમંત્રણ આપે છે. અનિલની માતાએ બધાને પાણી આપે છે. અનિલના જે માતા હતા એમણે શું કર્યું, એને બધા જ મિત્રોને પાણી આપ્યું. બધાએ પાણી પીધું. જ્યારે અનિલે પાણીનો પ્યાલો અક્ષયને આપ્યો, જ્યારે અનિલ હતો એને પાણીનો જે ગ્લાસ હતો એના મિત્રને આપે છે, ત્યારે અચાનક દાદીને તેની કેકમી યાદ આવી જાય છે.
એટલે તેના દાદી કહે છે એને દાદી જે ચેતવણી આપી હતી એને યાદ આવી જાય છે. અક્ષય અનિલ સામે જોઈ રહ્યો હતો, તે જાણતો ન હતો કે શું કરે. એટલે અક્ષય હતો એ અનિલ સામે જોઈ રહ્યો હતો, તે જાણતો ન હતો કે હવે હું શું કરીશ. અને આ વિશે થોડી વાત આપણે કરવાની છે કે થોડા પ્રશ્નો છે એ આપણે આગલા વિડીયો દ્વારા જોઈશું. થેન્ક યુ.